હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડની એક્ઝામ માટેના IMP પ્રમેય પાયથાગોરસના પ્રમેય સમજીશું. તો આ પ્રમેય કઈ કઈ રીતે પૂછાઈ શકે છે એ સૌપ્રથમ આપણે જોઈએ. તો કે તમને એમ પણ આવી શકે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. બીજું એ રીતે પણ આવી શકે છે કે થેલ્સના શિષ્યનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા તમને આ રીતે ત્રિકોણ ABCમાં ખૂણો B 90° હોય તો સાબિત કરો કે AC² બરાબર AB² પ્લસ BC² થાય. અથવા તમને સ્ટેટમેન્ટ પણ આપી શકે છે પાયથાગોરસનું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. આ રીતે પાયથાગોરસનો પ્રમેય પૂછાઈ શકે છે. હવે આપણે એની સાબિતી જોઈએ. બરાબર, તો કે આ પ્રમેયનું આ રીતે તમને ક્વેશ્ચન આપે છે. હવે એનો આન્સર આપણે કેવી રીતે લખવો? તો કે પહેલાં સૌપ્રથમ આપણે આવી રીતે એની આકૃતિ દોરવાની. ABC બરાબર, ABC ની અંદર આપણે જોયું કે ખૂણો B 90° આપણને આપેલો છે. બરાબર, આટલું આપણને આપેલું છે. તો પક્ષની અંદર આપણે એટલું લખીશું કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° થાય. હવે સાબિત શું કરવાનું છે કે કર્ણનો વર્ગ એટલે ખૂણો B કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે કે કર્ણનો વર્ગ એટલે કે AC² બરાબર બાકીની બે બાજુ AB² પ્લસ BC² ના વર્ગનો સરવાળો, એટલે કે ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. એટલે કે સાબિત આપણે આવું કરવાનું છે. તો સૌપ્રથમ સાબિતી હવે જોઈએ. તો સાબિતીની આપણે સૌપ્રથમ શું કરવાનું છે? તો કે BD લંબ AC દોરવાનું છે. કે એટલે કે BD AC ને લંબ છે એવું આપણે દોરવાનું છે. હવે આવું દોર્યા પછી અહીંયા આપણે બે ત્રિકોણ બનતા દેખાય છે તમને. તો પહેલો ત્રિકોણ ADB સમરૂપ ABC, એટલે કે આ ADB સમરૂપ આખો મૂળ ત્રિકોણ ABC, આવું સમરૂપ આપણે લેવાનું છે. હવે તમને થશે કે અચાનક આ સમરૂપ કઈ રીતે લઈ લીધું ને આવું થયું કેવી રીતે? તો આની આગળનો એક પ્રમેય છે. બરાબર, એ આપણે અહીંયા સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. તો કે જ્યારે આવો કોઈ ત્રિકોણ દોર્યો હોય અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ માંથી આવી રીતે કોઈ લંબ દોર્યો હોય એના દ્વારા જે બે ત્રિકોણ બનતા હોય છે, બરાબર, આ બંને ત્રિકોણ એ આખા મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. એટલે કે ત્રિકોણ ADB એ મૂળ ત્રિકોણ ABCને સમરૂપ હોય છે. એવી રીતે બીજો ત્રિકોણ BDC એ મૂળ ત્રિકોણ ABCને સમરૂપ હોય છે. એટલે કે આ બંને ત્રિકોણ આખા મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને બંને એકબીજાને સમરૂપ હોય છે. એટલે કે ADB સમરૂપ BDC, આવો એક પ્રમેય છે. બરાબર, જે આપણે યાદ રાખવાનું છે આવું કે આવું સમરૂપ બે ત્રિકોણો મૂળ ત્રિકોણને થતા હોય છે. તો સેમ એ જ નિયમનો એ જ પ્રમેયનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. ADB સમરૂપ ABC થાય. હવે તમને એમ થશે કે આ જ કેમ સમરૂપતા લીધી? તો અહીંયા ખૂણો D 90° છે તો અહીં ખૂણો B 90° છે મૂળ ત્રિકોણની અંદર. તો Dની જગ્યાએ B મૂક્યો. હવે ADB છે અને અહીંયા ABC છે તો જો કોમન A આવ્યો, બરાબર, તો એની જગ્યાએ A આવે, Dની જગ્યાએ B થઈ ગયું, તો બાકી કયું રહ્યું? B, બરાબર. તો Bની જગ્યાએ શું આવે? મૂળ ત્રિકોણનો C આવે. એટલે કે ADB સમરૂપ ABC. હવે આને આધારે આપણે અહીંયા બાજુનો ગુણોત્તર સરખો લઈશું. આપણે અગાઉ પ્રમેયમાં શીખી ગયા જો કે ત્રિકોણ સમરૂપ હોય, જો ત્રિકોણ સમરૂપ હોય તો તે બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. બાજુનો ગુણોત્તર સમાન હોય. તો આપણે પહેલાં સાબિત શું કરવાનું છે? જો અહીંયા AB² પ્લસ BC² એવું છે તો અહીંયા આપણે એવું લાવવાનું, સાબિત કરવાનું સૌપ્રથમ કે ABનો વર્ગ આવે એવું. તો પહેલાં આપણે શું લઈએ? AD લઉં, અહીંયા બાજુ AD લઉં તો એના સમપ્રમાણમાં AB બાજુ હોય તો AD છેદમાં AB. હવે અહીંયા હું A અને B બાજુ લઉં ફરીથી, કેમ કે મારે ABનો વર્ગ લાવવાનો છે. એટલે કે ફરીથી મેં AB બાજુ લીધી તો અહીંયા A અને C બાજુ આવે. એટલે કે AD છેદમાં AB અને AB આ ત્રિકોણની AB બાજુ એ આ મૂળ આખા ત્રિકોણની કઈ AC બાજુ થાય. સના આધારે કઈ સમરૂપતા લીધી એ આધારે આપણે જોવાનું. તમારે સમરૂપતા યાદ રાખવાની. બરાબર, એમાં આપણે AB બાજુ આવતા હોય એવું લઈ લેવાનું. બરાબર, આમાં AB ક્યાં આવે છે? તો આ A અને B. તો આ A અને B લઉં અહીંયા તો A અને C નીચે આવે. બરાબર, આમાં AB બાજુ ક્યાં આવે છે? તો કે અહીંયા. તો અહીંયા AB બાજુ આવ્યું તો એ નીચે આવે. બીજો ત્રિકોણ છે એટલે નીચે લખ્યું તો અહીંયા શું આવે? AD બાજુ આવે. એટલે કે AD છેદમાં AB અને AB છેદમાં AC. હવે ગુણાકાર કરી દો એકબીજાનો. તો આ ગુણા એકબીજાને, તો AD ગુણ્યા AC થાય અને અહીંયા AB ગુણ્યા UB એટલે કે AB² થાય. બરાબર, આ એક વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે એ રીતે બીજો ત્રિકોણ લેવાનો છે. બીજો ત્રિકોણ BDC એ સમરૂપ ત્રિકોણ ABC થાય. બરાબર, સેમ એ જ પ્રમાણે આપણે BC લાવવાના છે. બરાબર,
तो बीसी आता है लेवानु पहला तो मूल त्रिकोण आपणो आ बराबर एम डीसी छेद में अहीं बीसी आए थे तो डीसी भाग्या बीसी एज रीते अँ बी और सी आए थे तो आ बाजू बीसी तो आ बाजू एसी थाय तो डीसी छेद में बीसी और बीसी छेद में एसी लीधु हवे एकबीजाने गुणी दईए तो डीसी गुणिया एसी थाय अने अहीं बीसी गुणिया बीसी थाय आ रीते प्रमेय एक आ रीते अपने परिणाम एक और परिणाम बे मळे छे बराबर एडी गुणिया एसी बराबर ए बी स्क्वेर और डीसी गुणिया एसी बराबर बीसी स्क्वेर जो अपने एस बी स्क्वेर ने बीसी स्क्वेर तो आई गया अपने साबित करवानुं तेमांथी आटली वस्तु तो अपने मिली गई कि ए बी स्क्वेर ने बीसी स्क्वेर अपनी पास अँ प्रमेयनी अंदर आ गया है बराबर एटले आपणे अहीं एवं ए रीते लावानुं कि ए बी नो वर्ग आवे अने आ प्रमेय आ त्रिकोणनी अंदर आपणे ए रीते साबित करवानुं एवं परिणाम लावानुं कि बीसी स्क्वेर आवे बराबर तो परिणाम एक अने बे અહીંયા જો સરવાળો કરવાનો છે તો પરિણામ એક અને બેનો આપણે સરવાળો કરીએ પરિણામ એક અને બેનો હવે આપણે સરવાળો કરીશું તો પરિણામ એક અને બેનો સરવાળો કરી એટલે એડી ગુણ્યા એસી પછી પ્લસ ડીસી ગુણ્યા એસી ડાબી ડાબી બાજુનો સરવાળો અને જમણી જમણી બાજુનો સરવાળો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હવે અહીંયા જો એડી એસી ડીસી એસી તો બંનેમાંથી એસી એસી સરખા છે તો કોમન નીકળે બરાબર એટલે અહીંયા શું રહે એડી પ્લસ ડીસી અને એસી બાર કોમન નીકળી ગયા બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થાય હવે એડી પ્લસ ડીસી એડી પ્લસ ડીસી કેટલા થાય તો એસી થાય કેવી રીતે તો આપણને ખબર છે અહીંયા જો એડી પ્લસ ડીસી એટલે આખી બાજુ એસી થઈ ગઈ બરાબર તો અહીંયા એડી પ્લસ ડીસી એટલે કે એસી બરાબર એડી પ્લસ ડીસી થાય એટલે આખી બાજુ એસી આપણને મળે એટલે કે એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થાય છે જે આપણે સાબિત કરવાનું હતું પાયથાગોરસનો પ્રમેય એ આપણે અહીંયા સાબિત કરી દીધો છે તો આવી રીતે આખો પ્રમેય આપણે વ્યવસ્થિત સાબિત કરવાનો ઓકે તમને ખ્યાલ આવી ગયો છે હવે